કોઈપણ વ્યક્તિ આક્ષેપ કરતો હોય છે એની તપાસ થતી હોય છે અને આ તપાસના અંતે જ્યારે આક્ષેપ થાય પણ એમાં કોઈ જો પુરાવો ન મળે તો એના આધાર પર ક્યારેય કાર્યવાહી થતી નથી. આની અંદર એવું સ્પષ્ટ દેખાય છે કે જે કંપનીને ઓર્ડર અપાયો છે એ કંપની ધારાધોરણમાં ફિટ બેસતી નથી અને બીજી કંપનીને ઓર્ડર આપવાની જગ્યા પર બીજી કોઈ ભરતી કંપનીનો ઓર્ડર અપાયો છે ત્યારે ઓર્ડર આપવાની કામગીરીમાં જે આ પ્રોસિજર લેપ્સ દેખાયો છે એના કારણે એમને પાણી વિભાગના પાણી પુરવઠા વિભાગની કામગીરીમાંથી મુક્ત કરાયા છે. આ લોકો પુણેથી ટેસ્ટિંગમાં પંપ મોકલ્યા છે ત્યાંથી આવશે, બધું જૂઠાનું હતું કે શું હતું? પુણેની ટેસ્ટિંગમાં જે કંપનીનો ઓર્ડર અપાયો હતો તેના ત્યાં પંપ રેડી થયા છે અને ત્યાં ટેસ્ટિંગ કરવાની કામગીરીમાં જવાના હતા, પરંતુ અમારી પાસે જે માહિતી અમારા સભાસદશ્રી દ્વારા આપવામાં આવી ત્યારે એ માહિતીની તપાસ કરતા આજે 3-4 દિવસમાં જે તપાસ પૂરી થઈ છે એમાં સાબિત થયું છે કે જે કંપનીનો ઓર્ડર અપાયો હતો જ્યાં પૂનામાં ટેસ્ટિંગ થવાનું હતું એ કંપની છેલ્લા 5 વર્ષમાં આવા 5 પંપ સેટ દર વર્ષે આપી શકે એવું સર્ટિફિકેટ એ કંપની પાસે નથી. આ ધારાધોરણનો નિયમનો ભંગ થયો છે એટલે એને એ કંપનીનો ઓર્ડર કેન્સલ કર્યો છે, નવી કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે અને આ નવી કંપની ત્યાં સુધીમાં સર્વિસ પંપ મૂકીને કામગીરી ચાલુ કરશે અને એના માટેની પણ કોઈ એક્સ્ટ્રા કોસ્ટ કોર્પોરેશનને બેર કરવાની રહેશે નહીં. અને આના સિવાય જે આ નવી કંપની છે એ પોતે જે ગત કંપનીને જે પણ પંપ હતા એ પંપ કરતાં પણ 5% ડિસ્કાઉન્ટની અંદર કોર્પોરેશનને આ પંપ નવા પંપ ઉપલબ્ધ કરાવશે. જ્યારે નવા પંપ 1.5 મહિના પછી લાગશે ત્યારે આ સર્વિસ પંપ નીકળી જશે. 1.5-2 મહિનાનો ટાઈમ જ્યારે પંપ બનાવવામાં આવે એના પછી એનું ટેસ્ટિંગ થાય અને લગાવવામાં આવે 1.5-2 મહિનાનો અંદાજિત સમય અમને કહેવામાં આવે છે. નાણાકીય કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો જ નથી એટલે એના ગેરરીતિના આક્ષેપ ન થઈ શકે, કારણ કે હજુ કોઈ પણ પ્રકારનું પેમેન્ટ જ કરવામાં આવ્યું નથી. જે ઓર્ડર અપાયો હતો એ જે ધારાધોરણમાં ફિટ નહોતી બેસતી એ કંપનીને અપાયો હતો એ ઓર્ડર પણ અમે રદ કર્યો છે અને જે 10 કંપનીઓ પૈકીની જે કંપની હતી જે ધારાધોરણમાં ફિટ થતી હતી એને પણ નવેસરથી ઓર્ડર આપીને તાત્કાલિક ધોરણે ત્યાં એ સર્વિસ પંપ મૂકશે એ કંપની અને એ સર્વિસ પંપ મૂકીને 3-4 દિવસની અંદર ત્યાં કામગીરીની શરૂઆત થાય એ દિશાની અંદર સૂચના આપવામાં આવી છે. અને એની સાથે જ્યારે નવા પંપ ધારાધોરણમાં ફિટ બેસતી કંપનીના માધ્યમથી જ નવા પંપ 1.5 મહિનામાં લાગે ત્યારે આ સર્વિસ પંપ હટાઈને નવા પંપ ત્યાં લગાવવામાં આવશે. નાલંદા પાણીની ટાંકીમાં જે પંપ લગાવવાની વાત હતી આ પંપ લગાવવાની અંદર જે નાની મોટી ખામીઓ પ્રોસિજર લેબ્સ દેખાયા આ પ્રોસિજર લેબ્સની અંદર ખરીદીમાં પણ એક નાનો પ્રોસિજર લેબ્સ એ જે તે કંપનીને માટે દેખાયો હતો ત્યારે એના જે ઇજનેર છે જતન બધેકાને હાલમાં જ આજે જ પાણી પુરવઠાના હવાલાના કાર્યપાલક ઇજનેરમાંથી અમે મુક્ત કર્યા છે અને અમે એમની પર એક્શન લીધા છે. નાનાકીય ગેરરીતિ કરી હોવાનું પણ